તો ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો ઝીંકાયો છે. પડતા પરપાટું જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. રોજ બરોજ પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. તો આજે ફરી એકવાર પેટ્રોલ 77.57 પ્રતિ લિટરે થઈ ગયું છે, ત્યારે ડીઝલ 75.14 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. જે પ્રમાણે પડતા પરપાટું જેવી સ્થિતિ થઈ રહી છે, ફક્ત બે દિવસમાં પેટ્રોલમાં 25 પૈસાનો વધારો જોવા મળી રહ્યો છે. તો બે દિવસમાં ડીઝલમાં 35 પૈસાનો વધારો જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે, ત્યારે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી પણ લઈને જે પ્રમાણે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરી રહી છે. અનેકવાર એવા આક્ષેપો ઉઠે છે કે શા કારણસર પેટ્રોલ અને ડીઝલના છે તેને જીએસટીમાં સમાવેશ કરવામાં નથી આવી રહ્યો. ક્યાંક આ જ કારણ લાગી રહ્યું છે કે આવી રીતે ક્યાંક મોંઘવારીનો માર લોકોને મારી શકાય, કેમ કે જીએસટી વન ટેક્સ વન નેશનનું જે સ્લોગન આપીને બધા ટેક્સ એક કરી દેવામાં આવે છે, પરંતુ ક્યાંક પેટ્રોલ ડીઝલના ભાવ છે તે હવે આસમાને પહોંચી રહ્યા છે. ફક્ત બે દિવસમાં 25 પૈસા વધારો જોવા મળી રહ્યો છે. તો બે દિવસમાં પેટ્રોલમાં 25 પૈસાનો વધારો નોંધાયો છે. સામાન્ય નાગરિકને હવે વ્હીકલ ચલાવવું પણ મોંઘું પડી રહ્યું છે. તો ડીઝલમાં 35 પૈસાનો વધારો થયો છે. પેટ્રોલ 77.57 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. ડીઝલ 75.14 પ્રતિ લિટરે છે. અચ્છે દિન આવેંગે તેવી વાત કરવામાં આવી હતી, ક્યાંક અચ્છે દિન, પરંતુ આવ્યા હોય એવું લાગી નથી રહ્યું. ક્યાંક ખરાબ સમય આવ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે. દિવસે ને દિવસે મોંઘવારીનો માર છે સામાન્ય પ્રજાને પડી રહ્યો છે. બજેટ ખોરવાઈ રહ્યું છે. ક્યાંક પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, ક્યાંક મોંઘવારીનો માર છે એ સામાન્ય જનતાને નડી રહ્યો છે. ફક્ત બે જ દિવસમાં 25 પૈસાનો વધારો છે તે પેટ્રોલમાં જોવા મળી રહ્યો છે. રોજ બરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ડીઝલમાં બે દિવસમાં 35 પૈસાનો વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે પેટ્રોલમાં 25 પૈસાનો વધારો જોવા મળ્યો છે. તો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો યથાવત છે. જે પ્રમાણે પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, તો ડીઝલમાં આજ રોજ કહીએ તો 28 પૈસાનો વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે પેટ્રોલ 77.57 પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે. જ્યારે ડીઝલની વાત કરીએ તો ડીઝલ 75.14 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. જે પ્રમાણે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થશે ત્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તે પણ મોંઘી થશે, ટ્રાન્સપોર્ટેશન મોંઘું થશે.